प्रश्न लिए थोड़ा, कैलाश बेन। अब एनो प्रश्न लगता है, चार नंबर ની ફાઇલ ને ત્રણ નંબર ની ફાઇલ જોડે પછી આમ થયું તેમ થયું ને, બ્રેકેટ માં લખવો દીકરો છે અને પાંચ નંબર ની ફાઇલ વહુ છે, તો બીજો દીકરો છે કે દીકરી જડે જ નહીં ને આપણને, અને કોને શું કહેતા હોય તો આપણે લખો ને તો જરા ફોડ મળશે કે ચાર નંબરની ફાઇલ સાથે રાગ અને દ્વેષ ખૂબ થાય છે, ઘરમાં ડખો બહુ થાય છે, નથી બોલવું તોય પણ છોકરા સાથે બોલાઈ જવાય છે, કેટલું જ્ઞાનમાં રહું છું પણ બોલાઈ જાય છે, પછી ત્રણ નંબરની ફાઇલ કહે છે કે તમે સત્સંગમાં જાઓ છો, ટીવીમાં દીપકભાઈને જુઓ છો, નિરૂમાને કેટલું બધું સાંભળો છો, તમે ક્યાં સુધર્યા, પછી ઘરમાં બોલવું પડે અને ભોગવટો બહુ આવી જાય, દાદાને જ્ઞાનમાં રહું છું, મારે ના બોલવું છે પણ બોલાઈ જાય છે, પછી ખૂબ પસ્તાવો થાય છે, હવે બસ પ્રતિક્રમણ કરવાનું, બોલાઈ ગયા પછી ક્યાં છે કૈલાશબેન, છે કે જતા રહ્યા લાગે છે, આવું થાય જવાબ આવે ત્યારે પોતે ગેરહાજર હોય, તો પ્રતિક્રમણ ઉપાય છે જેનો હોય તેનો, ભરતી છેડા તમને આલોચના લખી આપી પછી મનમાં એમ થતું હતું કે એ લોકો તમારી નજીક છે એટલે તમે એનો જ પક્ષ લો છો, તમે દ્રષ્ટિ ન આપો તો પણ એમ જ થાય કે મેં આલોચના લખી આપી એટલે તમે અમારા દોષ જુઓ છો, હું સાચી છું, હું સારી છું એ ઠરાવવા ફાઇલ નંબર 2 પાસે ઘણી જ વાર અનુમોદના કરી છે, પ્રતિક્રમણ કરું તોય હું સાચી છું પણ એને દુઃખ થાય છે માટે માફી માગું છું, એવી રીતે ઘણા બધા પ્રતિક્રમણ કર્યા છે જેનું કંઈ રિઝલ્ટ આવ્યું નથી, ફાઇલ 2 પાસે અનુમોદના કરાવવું પાછું બુદ્ધિ એવું બતાવે કે આપણે આધીનતામાં જ રહેવું છે, પૂછી પૂછીને જ કરવાનું, શું કરવું એ પોતાનું નક્કી જ હોય, આર્ગ્યુમેન્ટ કરી અને ફાઇલ 2 પાસે અનુમોદના કરાવી છે, બસ આ ખબર પડે છે ને એ મોટી કૃપા કહેવાય, જુઓ વધારે એક એક કલાક સામાયિકમાં કાઢો, ઓ આવું આ હું સાચી છું, પાછું પોતાનું ધાર્યું કરવું છે, પાછું એને પૂછીએ છીએ કેટલું કપટ કરીએ છીએ, આમને આમ આપણા દોષોને ઓળખો કે આ ખોટું કહેવાય, આ ખોટું કહેવાય, આ ભૂલ કહેવાય, આ ભૂલ કહેવાય, એમ કરતાં કરતાં સામાયિક કરશો ને તો પડ ઓછા થતા જશે, પછી કચરો ઓછો થતો જશે, અને અને આમાં કહે ને કે તમારે આ બહુ બોજો રાખવાની જરૂર નહીં કે મને આમ દોષિત જોશે ને શું કરશે, અમે તો તમે મને કહો ને મેં આલોચના આપી હતી તો મને યાદ જ ના આવે કે આપી હતી કે નહોતી આપી, તમે એમ કહો કે મેં આપી છે તો હું માનું કે આપી હતી, અને તમે કહો મેં નથી આપી તો હું માનું, મને યાદ જ ના હોય કશું, પણ બુદ્ધિ પોતાની રીતે, તમે માનો પણ તેથી કરીને તમને મારો પણ ખુલાસો આપી દઉં છું કે મને આ કાગળ આપ્યા પછી છે ને, નહીં પેલી પાટીની પેન હોય છે ને મીણની પાટી નથી હોતી, આમ કરે ને એટલે બધા અક્ષર ભૂસાઈ જાય, પાછું આમ કરે પછી લખે એટલે બધા અક્ષર દેખાય, પાછું આમ ખેંચ એટલે ભૂસાઈ જાય, મારે ભૂસાઈ જાય ફટાફટ, હા એ તો માફ જ હોય, પણ તમારે આવું સમજી લેવાનું શું, આ બુદ્ધિ કેમ ઉભી થાય, આપણને શંકા પડે કે હે આવું કરશે તો, આવું કરશે તો, અને આ જ પેલી બુદ્ધિ એ જ ભોગવટામાં રાખે છે, અને આપણે હવે ત્યાંથી શરૂ કરો, ડબલ એ ડબલ બી, ભોગવટો કોને આવ્યો, કોણ ભોગવે છે, કોની ભૂલ કાઢવી, કોની ભૂલ કાઢવાની જરૂર, દાદા ભગવાન કહે છે ભોગવે તેની ભૂલ, એટલે આપણે કહે ભરતી તું જ ભોગવું છું તારી જ ભૂલ, કોઈની ભૂલ કાઢવાની રહી જ ક્યાં, ત્યાંથી શરૂઆત કરશો ને, અને તમે ભારતીયને પકડી પાડો એટલે ખલાસ, હું તમને પકડું પછી થાય કે મને મારી આબરૂ ગઈ, એ કે તમે જ ભારતીયને પકડો તો કઈ બૂમત નહીં પાડે, પછી ભારતી તો તરત સવડી ચાલશે, અને આ દોષો જોઈએ ત્યારે બહુ ધ્રુજારી જેવું થાય છે, એ તો પછી શું છે કે આ તો પેલી ગાંઠમાંથી ગાંઠ તૂટે ને તો બહુ પડશે, એક બેન હતા ને તમારે નોય મારું ઉપર સામાય મો ઉપર સામાયિક હતી મુંબઈમાં, તો પછી તો એકદમ રડવા જેવા થઈ ગયા હતા કે આમ મને ધાવ જેવું આવી ગયું છે, કારણ નોય મારો દાગીનો નોય મારો ધણી મારથી બોલાય જ નહીં, પણ તો છાતીમાં એટલું બધું દુખો આવ્યું અને પરસેવો પરસેવો થાય ને મને તો તાવ જેવું થઈ ગયું, કે છે બધું બંધ રાખો આપણે શી જરૂર છે, હા નહીં તો કેટલી મુશ્કેલી, એટલે આ બધું અંદરવાળા એ જામી ગયેલા છે ને એમાંથી પછી એને વિરોધમાં બેસો ને તમે બહુ, એ લોકો શું કરે આપણે શું કહેવાય વિપ્લવી કહેવાય ને એટલે શું કહેવાય ને ક્રાંતિ કરે મોટી તોફાન હુલ્લડ મચાવે હુલ્લડ, કે આ આપણી સત્તા જવાની એટલે એવો જબડા જેવા જબરાઈ કરે ને તમે ચૂપ બેસી જાઓ ને પછી એનું રાજ પાછું શાંત થઈ જાય, એટલે આવું ગભરાવું નહીં આવું બધું તોફાન થશે, અને આ હુંને ક્યાં રહેવાનું, રિયલમાં બી ના પાડે છે રિલેટિવમાં બી ના, મારે કઈ તારી મારે રિલેટિવ રિયલ મારે સાંભળવું નથી, ચૂપ
કોઈ દુઃખ થયું તો હા પ્રતિક્રમણ કર. આપણે આપણી જગ્યાએ બેસાડી દીધા દાદાએ, શું બેસવાનું રહ્યું નથી બાકી. એટલે તમે શુદ્ધાત્મા કે ભારતીબેન નક્કી કરો. શુદ્ધાત્મા બસ તો પતી ગયું. હવે પૂછવાની જરૂર, આ બુદ્ધિ ચગાવડે છે. શું કામ એનું સાંભળીને પાછું ચગીએ આપણે? બની ગયો, સીટ પર બેસી ગયા પછી શું? આપણે ભારતી પ્રતિક્રમણ કર, થઈ ગયું. હું શુદ્ધાત્મામાં આવી ગયો, ભારતી ભારતી જગાઈ રહી. હવે બેસવાનું રહ્યું છે ક્યાં? ના બેસવાનું રહ્યું છે ક્યાં? ત્યાં જઈએ તો ત્યાં ના પાડે, ત્યાં જઈએ એ જવાની જરૂર નહીં. તો ના પાડે ને એ બુદ્ધિ છે, એવું સમજી લેવાનું. તું કચકચ કરીશ નહીં, સીધી પ્રતિક્રમણ કર. ભોગવે છે કોણ અત્યારે? તપાસ કરો તો માને કે ના મને થોડું તો. બસ તો કે ભોગવે છે, તમે જ ભોગવ્યો, તમારી ભૂલ. પ્રતિક્રમણ કરો, મારી જેમ માથાકૂટ નહીં કરવાની, સીધું પ્રતિક્રમણ કરો. હા તમારે તો થોડુંક જેટલું દાદાગીરી ધણી ઉપર કરતા હોય ને એટલી દાદાગીરી ભારતી પર કરો, જો કલ્યાણ થઈ ગયું તમારું. સહેલો રસ્તો છે ને, કરી જુઓ એક દિવસ પ્રયોગ કરી જુઓ. રવિવાર ને દાડે કરવાનો, નહીં રવિવાર નહીં ફાવે કારણ ઘરે હોય માથા ઉપર. આપણે રોજ જ રવિવાર હોય છે ને એ જાય ઓફિસે, એટલે આપણે શરૂ કરો. ભારતી આજે તારી ખેર નથી, ચાલુ કરી તો જુઓ. એને બી દોષ બંધાયા હોય ને, એને એ ધોઈ નાખશે, એ દયા છે, ધોઈ નાખશે. આપણે ભારતીની ચોખી કરો ને, ભારતીબેન ચોખા થયા ને એટલે આખું ઘર સુધરી ગયું, સમજી જવાનું. જય સચિદાન. વિનુ લંડન, શુદ્ધ ઉપયોગ ક્યાં છે વિનુભાઈ? હા શુદ્ધ ઉપયોગી છીએ, એ જ્ઞાન વાપરીએ તો કોઈ પુરુષાર્થ કરવાનો રહેતો જ નથી. એ નથી સમજાતું, જરા વધારે સમજાવી વિનંતી. એ શુદ્ધ ઉપયોગ રાખીએ, શુદ્ધ ઉપયોગી છીએ, એ જ્ઞાન વાપરીએ, પણ એ વાપરતા સુધી તો પુરુષાર્થ કરવો પડે કે ના પડે? સ્ટેશન પહોંચ્યા જ નથી હજુ, જાગૃતિ નું પ્રતિ ના સ્ટેશન છૂટ્યું નથી, જાગૃતિ નું સ્ટેશન આવ્યું નથી. એ જાગૃતિના સ્ટેશન ના પ્લેટફોર્મ દેખાય, વસ્તી દેખાય, લાગે હવે સ્ટેશન આવવાનું લાગે છે. એ જાગૃતિ નું સ્ટેશન આવી રહ્યું છે હજુ તો. પછી અનુભવ શુદ્ધ ઉપયોગ નું સ્ટેશન તો ઘણું, વચ્ચે 300 માઇલ છેટું હોય એટલે વચ્ચે આપણે એક બે ઝોકા ખાઈ રહીશું, વાંધો નહીં આવે. એટલું દૂર છે હજુ તો. અહિંસા ઉપર હતું ને આજે, તો આ તમે જે વાત કરી બરાબર છે એ સૂક્ષ્મ લેવલ પર, પણ અહિંસાની આપણે વાત કરીએ તો સ્થૂળ લેવલ પર પણ કંઈક પુરુષાર્થ કરવાનો રહે. સ્થૂળ લેવલે શું કરશો તમે કહો મને? જીવડા બચાવવા જશો? શું બચાવીને કરશો? તમને દેખાય એટલું બચાવશો, નહીં દેખાય એટલું તો આ તમે ઊભા થયા ને એમાં તો કેટલાય વટી ગયા બિચારા, શું કરશો? અને ડીપ શ્વાસ લઈને પાછું કાઢો ને એમાં કેટલા વટી જાય છે. અરે જીવડાનો આ દરિયો જીવડાનો જ છે. પાણી કે ને, હું પાણીના દરિયામાં પાણી ના અડે કેટલી જગ્યા બની શકે? બોલો, બધું પાણી પોતે જીવડું છે. એટલે આ બધું આપણે એની કરતા આપણે ભાવ જાગૃતિ રાખો. કોઈ પણ જીવ તમારા પગ નીચે વટાઈ જવાનું ક્યારે તમે કહ્યું હોય ને કે હું તો શું કરું પગ નીચે વટાઈ જાય, મારે તો કેટલું ધ્યાન રાખવાનું? એ તમારો ભાવનું લીકેજ હોવાથી વર્તનમાં જીવડું વટાય છે. તો હવે આવતા ભાવ માટે સેફ સાઈડ કરવી હોય તો ભાવની ચોક્કસાઈ કરો. મન વચન કાયથી કોઈ જીવની હિંસા ના હોજો, કોઈ જીવને દુઃખ ના હોજો, અને એની ઉપર જબરજસ્ત જબરજસ્ત પ્રતિક્રમણ કરો, અરે નિશ્ચય કરો. અને પછી જે થઈ ગઈ હિંસા એનો વિનુભાઈ ને કહે તું પ્રતિક્રમણ કર, જે દેખાય એટલું. હા અને જો છેલ્લી વાત સમજવી હોય ને તો સૌથી પહેલું પંચેન્દ્રિય જીવો મનુષ્ય રૂપે છે એને દુઃખ આપવાના બંધ કરો. એના જેવી મોટી હિંસા નથી. જેમ તમે કીડીને બચાવો તો 3 ઇન્દ્રિય જીવ છે, અને વાઇફને દુઃખ આપો ને તો 5 ઇન્દ્રિય મનુષ્ય, તો એનું પાપ 5000નો દોષ લાગે અને આમાં તમને 30 રૂપિયા નુકસાન થાય એટલું બને. તો પેલા મનુષ્યને દુઃખ આપવાના બંધ કરો, દુઃખ અપાઈ જાય તેને ખૂબ પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરો. સમજાય છે ને? એ મોટા મોટી અહિંસા દાદાએ આપણને અહિંસા, અને તમે શુદ્ધાત્મા થયા એટલે અહિંસક પદમાં બેસાડી દીધા છે, શંકાને સ્થાન જ નથી. વિનુભાઈથી જે હિંસા થાય ને તો વિનુભાઈ ને કે તું ધોઈ નાખ, તમે તો અહિંસક જ થઈ ગયા નિશ્ચયથી. બોલો બોલો, કેટલું મોટું હવે કરવા પણ રહ્યું છે ક્યાં કશું? સમજાયું ને? હિમાંશુ, બુદ્ધિથી જે દોષ થયા હોય તે આપણે કહીએ કે સામો માણસ નિર્દોષ છે, થોડી વાર એવું રહે પણ પાછું દોષી દેખાય એટલે એનો લીટો તો રહે જ છે, એવું શું કરવું કે એકદમ નિર્દોષ જ દેખાય? પણ આમ કરતા કરતા નિર્દોષ દેખાય ને, એટલે આપણે આપણો નિર્દોષ જોવાની દ્રષ્ટિ છોડવી નહીં,
બુદ્ધિ એની કામ કર્યા કરે છે, આપણે આપણું કામ કરવાનું. છ છ મહિના વર્ષ સુધી એવું રહે, અરે બાર બાર વર્ષ સુધી રહે, શું ફરક પડે? આપણે આપણે ખબર તો પડી ગઈ ને, હિમાંશુ ઊંધું જુએ છે, હિમાંશુ કે તું સીધું જો, નક્કી કર, બીજું પડ આવશે, ત્રીજું પડ આવશે, ચોથું પડ આવશે, કેટલા પડ હશે કોને ખબર. જે નિરાકુરતા પછી રહેતી નથી, નિરાકુરતા ને લાવી, નિરાકુરતા તો રહેતી જ હોય છે, આનંદ ઉભરાશે નહીં આપણા, આપણી જાગૃતિ રે, બહુ થઈ ગયું, જાગૃતિ નું ફળ આવશે બધું. એવું ખરું કે જે આપણી જે અત્યારની બહાર જે સ્થૂળ દુનિયા છે, એવી આપણી અંદર એક જાતની આ જે બુદ્ધિ જોડે અહંકાર જોડે એવી દુનિયા પણ એટલી રિયલ છે, એમ જેમ આ બહારનું જે રિયલ છે એવું. એટલે હિમાંશુ ની દુનિયા છે એવી અંદરની દુનિયા. હા હા, તે છે ને, અંદરની દુનિયાનો ફોટો જ હિમાંશુ ની દુનિયા છે. ફોટો હોય ને પેલી પેલી ફિલ્મની, નહીં પેલી થિયેટરમાં દેખાડે છે ને સ્ક્રીન પર, પેલી ફિલ્મનો રોલ હોય મોટા મોટા, એ સ્ક્રોલ થતા હોય, રોલ ફરતા હોય, અને પછી કેમેરાથી બધું ગોઠવી અને પછી લાઇટથી ત્યાં દેખાય સ્ક્રીન પર, તો સ્ક્રીન પર જે દેખાય છે ને એ આ ફિલ્મનું જ છે પ્રોજેક્શન. એટલે અંદરની દુનિયાના જ ફોટા બહાર દેખાય છે. જેટલી જાગૃતિ વધે એટલું અંદરનું ભૂસાશે, અને અંદરનું ભૂસાશે એટલે બહારનું પડી જશે. પહેલો રસ્તો અંદરનું છે ભૂસવાનો. અને દોષને પણ બીજાને દુઃખ થાય, કોઈના દોષ દેખાય, કોઈની માટે અભાવ થાય, રાગ દ્વેષ થાય, ત્યાંથી ચોખ્ખા કરો. અને બીજા કરતા આપણા ઘરમાં વાઈફ હોય, છોકરા હોય, મા બાપ હોય, ત્યાંથી શરૂઆત થાય. પછી આપણા વ્યવહારમાં જે આવતા હોય તે બધાને જોડે આપણે શુદ્ધાત્મા જોવાનો ઉપયોગ રહેવો જોઈએ. એ સિવાય જે જે વાંકું દેખાય ભૂસી નાખવાનું. સમજાયું ને? એટલે ધીમે ધીમે ઉકેલ આવવાનો. અને બહુ અમુક જ એવા બહુ ચીકણા હોય જે અટકણ સ્વરૂપે હોય ને, એ ભાઈ પછી પછી વર્ષ રહી જાય, બાકી નાનું નાનું તો સાફસૂફ થયા જ કરે બધું. શું રમેશ પારેખ, આ વખતે 3 દિવસના સત્સંગ અને સામાયિકમાં ફાઇલ નંબર 1ના ઘણા દોષો દેખાયા, ખાસ તો ફાઇલ નંબર 2ને મન વચન કાયથી ખૂબ જ અત્યાર સુધીમાં દુઃખ પહોંચાડ્યું છે. મારી કાંઈ જ ભૂલ થતી નથી એવું રહેતું હતું. જો આપને અનુકૂળતા હોય તો મને આજ્ઞા આપો કે ફાઇલ નંબર 2ને જાહેરમાં પગે લાગી માફી માગવી છે. ભાઈ તો માગાય ને માફી, તો માફી માગવી એટલું સમજી લેજો, એકડો માંડ્યો આપણે, પછી ફરી ભૂલો થતી હોય બધી રોજ મેં જાગૃતિ રાખીને ધોવાની. શું પછી નિશ્ચય કરવાનો કે આપણે કોઈ દાડો દુઃખ ના થાય તે જીવન જીવવું છે, પ્રેમથી રહેજો. દીપકભાઈ ઉપકારી છે એવું ફિટ થઈ ગયું, ત્યારથી નેગેટિવ નથી જોવાતો. બહુ સારો, તો બોલાવી લો ફાઇલ નંબર 2ને, પગે લાગીને માફી માંગી લો. કોકિલા પટેલ છે. અસીમ જય જયકાર, એ તો જુદો પ્રશ્ન વાળા બેન આવ્યા, એમના વાઈફ તો આવી રહ્યા છે, એ જેટલું દૂર ગયા એટલું ગોળ ફરીને આવવું પડે એમને. નજીક વાળો વહેલો આવે, ગોળ ગોળ ફરીને આવવું પડે ને એમને, તો બહુ દૂર ગયેલા ને. પણ આ સરસ ધોઈ નાખો અને આપણે ચોખ્ખું કરવાનું છે બધું. આ ભગવાન ના તમે જય જયકાર, આશીર્વાદ આપો. આ દેહ છૂટે ત્યાં સુધી એનો એક પણ દોષ ન જોવાય, અને મોક્ષના સાથી તરીકે પ્રેમથી રહીને. બહુ સારો, બહુ સરસ આશીર્વાદ છે. ઓકિલા પટેલ, શ્રી વિનોદભાઈની વાત સાંભળીને મને મારે એક વાત સ્પષ્ટ કરવી છે કે મેં વચ્ચે એક મહિના સુધી મેરેજ કરી લેવા છે, એવા નોકરી મેરેજ કરી લેવા છે નોકરીમાં, ખૂબ જ કંટાળો આવે છે, નોકરી ગમતી નથી. શું લખ્યું છે? મેરેજ કરી લેવા છે,
નોકરીમાં કંટાળો આવે છે એટલે મેરેજ કરી લ્યા છે એવો વિચાર આવ્યો તો. નોકરીમાં આવે ખૂબ જ કંટાળો આવે છે, નોકરી ગમતી નથી, નોકરીમાં કંટાળો આવે છે એટલે મેરેજ કરી લેવા છે. નોકરી છોડી દો ને, મેરેજ શું કામ કરવાની જરૂર છે? પછી શું કહો છો? કુટુંબની લાગણી, માન, હુંફ કશું મળતું નથી. કુટુંબની લાગણી, માન, હુંફ કશું મળતું નથી. અને નોકરીને લીધે ત્રિમંદિરે ખાસ રહેવા મળતું નથી. અને થોડું મળે છે તેમાં દીપકભાઈનું સાનિધ્ય સાનિધ્ય પણ મળતું નથી મળતું નથી. એટલે આ સવા ત્રણ ત્રણ દાડાથી હાથે બેઠા છે તોય કે છે મળતું નથી. આ તો કઈ જમ્યા પછી કે છે મને કઈ ખાવા મળ્યું નહીં, પણ ફ્રીજ એટલું બધું ખાધું હોય પછી ડબા ડબલી ખોળે પછી. અને દીપકભાઈની લાગણી, હું, પ્રેમ એ બધું તો વ્યક્તિગત મળે જ ક્યાંથી, એ વ્યક્તિગત મળે જ ક્યાંથી, એવી આપણી બુદ્ધિ બધું બતાડે છે. બધાને આવડા મોટા દાદા મળ્યા, આવડા મોટા નીરુમા મળ્યા, એમનું કેટલું બધું મળ્યું. આ દીપકભાઈનું બધાને મળે જ છે ને વળી. પણ અહંકાર એટલો બધો ભૂખ્યો હોય ને બધું ઓછું જ પડે, સમજાય ને? એ તોફાન શું મચાય એની કરતા ધણીની હોફ કેટલી સારી, આખી જિંદગી સાથે રહેશે. પછી બાબુ આવશે તમારું કોટ, મમ્મી મમ્મી તો કહેશે, કેવું દુઃખી કરશે આપણને પછી. અરે સુખી કરશે, આ તો ફૂલમાં બોલાઈ ગયો. એ તો પેલી મેળે નીકળી ગયો. તો આ બધા વિચારો નેગેટિવ ફરી વળવાથી, આ બધા નેગેટિવ વિચારો ફરી વળવાથી લગ્ન માટે ઇન્ટરનેટ પર પણ આપી દીધું હતું, પરંતુ હવે કાલ પછી એ વાત અંદરથી સમી ગઈ છે. તો એ જે ચિત્રી માર્યું એનું વ્યવસ્થિત મારે શું આવશે, અને એવું ના આવે એ માટે ઉપાય બતાવવા કૃપા. એ ઇન્ટરનેટ પર પછી વાઇપ કરી નાખવાનું, ઇરેઝ કરી નાખવાનું, અને કોઈના ઈમેલ આવે તો રિજેક્ટ કરી નાખવાનું, બધું કાઢી નાખ્યું. બસ તો પછી હવે શું બાકી રહ્યું? કોઈ ખોળો આવે ને તો કોઈ કોણ પૈણવા આવશે પછી? હવે રહ્યું આપણી બુદ્ધિ, એ જ મહા મુશ્કેલી બધી. એ અહીંથી દૂર કરાવે. બોલો, નોકરી વાળા તમને અહીં ન આવવા દેતા હોય તો ધણી તો આવવા દેતો હશે તમને? રોટલા બનાવે ને તમારી ચાકરી કરાવડાવે તમારી પાસે. તો આપણે કઈ મૂર્ખ છીએ કે ધણીની સેવામાં જિંદગી બગાડીએ, સત્સંગમાં ના પડી રહીએ? નોકરી વાળા તો ભાડેથી છે, આપણે પગાર નહીં આપતો. હું તો નોકરીમાં કહેતો હતો બહુ બિગિનિંગમાં કે મને પગાર નહીં આપવાનો, રજા આપવાની, ઓછો પગાર મને ચાલશે, મારે સત્સંગ થાય ને બધા. પણ હવે આ નોકરીમાં તો ગમે ત્યારે તમે સ્વતંત્રથી નહીં નીકળી શકો, અને ઘર માંડ્યા પછી તો, અને હજુ ધરાયા નથી આપણે. શું ધરાયા? સંગીતા શા, હજુ તો ખરેખર કેટલું બધું ધોવાની જરૂર છે. આપણે એમ લાગે મેં પ્રતિક્રમણ કર્યું, બધું ધોઈ નાખ્યું, કશું થયું નથી. ખરેખર તો હજુ બીજા 6 મહિના બેસીને પ્રતિક્રમણ કરવાની જરૂર છે કે આટલી બધી મેં જિંદગીમાં ભૂલો કરી તો પછી હું ક્યારે ધોઈશ? નવું માંડીને પછી ક્યારે પછી ભૂસીશ? ખરું તો ધોવા બેસવાની જરૂર છે, નવરાશ કેમ પડાય આપણાથી? અને આ બધી હુંફ તો આ તો સત્સંગમાં કેટલી બધી મોટી મળે છે. આમાં મૂળ રોગ શું, ક્યાંથી ઉભો થાય છે? હુંફ ખોળે છે, અહંકાર ભૂખ્યો છે, એટલે કોઈક આધાર ખોળે છે, તેના આધારે જીવવું. બહેનોને મોટા મોટી ડિફેક્ટ, એ આધાર ખોળે છે, વિષય માટે નહીં પણ આધાર, હુંફ, મારું પોતાનું કોણ, અંગત પોતાનું કોક જોઈએ છે. અને એને હુંફના આધારે પછી આ ચાલુ થાય કે લગ્ન કરી લઈએ, આમ કરી લઈએ. અને પેલો આવશે આ ઉંમરે, તમને કહીશ તમને હુંફ આપવા આવશે? એ તો ભૂખ્યો વરુ જેવો આવશે. શું કરશો તમે? એ રીતે જીવશો એની જોડે? અને કેવો રખડેલ માલ આવે કે ભરોસો છે? એટલે હા, આપણી હુંફને જ, એની કરતા દાદાની હુંફથી જીવો, નિરૂમાની હુંફથી જીવો. દાદા છે, સિમંદર સ્વામી છે, હવે એક અવતારમાં અને કેટલા 5, 10, 20 અવતાર વર્ષ કાઢવાના. એ 5-25 વર્ષ કાઢ્યા પછી તો સીધું મહાવિદ્ય ક્ષેત્રે જવું છે, ત્યાં તો ભગવાનના સાથે જીવીશું, ધન્ય ધન્ય થઈ જઈશું. શું કામ આ કચરા નાખીએ અહીંયા, ખરાબી નાખીએ કે મને ધણી મળે, મને સાચવે. જો એટલું સમજી લેજો, આ દુનિયામાં કોઈ એવો ધણી નહીં હોય કે હું આખી આપી શકશે તમને. તમને શું કોઈ બહેનોને આપી શક્યો નથી? એ ભૂખ્યો માણસ આપણ સી રીતે હું આપે? કેવડી મોટી મૂર્ખાઈ કરીએ! આ જ મૂર્ખાઈથી આપણે સંસારમાં ભટક્યા છીએ. જો મૂર્ખાઈ નંબર લખવા, લિસ્ટ બનાવતા જવાનું, બાકી કોઈ કોઈ હું ફાપી શકવા નથી.
અને જ્ઞાનીની હૂંફ લેવાની હોય છે, પછી એ હૂંફ વ્યક્તિગત પર જાય એ નુકસાન કરશે. એટલે જ્ઞાનીની હૂંફ કેવી રીતે લેવાની સમજી લો. જેમ એક પૈસાદાર આપણો મિત્ર હોય, નહીં રામભાઈ તમે વેપાર કરતા હો, અને એક અમૃતભાઈ બીજા તમારા ઓળખાણમાં આવે ને, તો તમને હૂંફ લાગે ભાઈ અમૃતભાઈ 5-25 હજાર જોશે ને ગમે ત્યારે આપશે. તો પૈસાદારની હૂંફ પૈસા મળશે એની માટે હોય છે. એની કંઈ પગે લાગવા માટે હૂંફ હોય? એને કંઈ ચા પાણી પીવા માટે હૂંફ હોય? એવું જ્ઞાનીની હૂંફ જ્ઞાન માટે હોવી જોઈએ. અને એ હૂંફ જો તમને રહેશે તો પછી તમને કોઈ પ્રોબ્લેમ આવવા નથી. બાકી વ્યક્તિગત મને હૂંફ આપે ને મને પ્રેમ આપે એ તો બધું દમ નીકળી જશે, કૂચા કરશે, શેરડીને કૂચા કરે છે ને એની કરતાં ભૂંડી હાલત થશે. આ ઉંમરે તો જવાતું હશે, વધી ગયેલું સડેલું શાક જ ભેગું થાય ને, માર્કેટ પૂરી થાય પછી જઈએ તો નામ જાય. તાજું 20-22 વર્ષે પૈણ્યા ને તો તાજું તાજું ભેગું થાય, 50 વર્ષે વાસી ના ભેગું થાય, સડેલું વાસી રિજેક્ટ થયેલો માલ ભેગો થાય. અને સાચું કહું ને, તમારું બધું મિલકત હડપવા માટે ભેગો થશે. આપણે ગોટલા છોતરા એટલે રસ બધો ચૂસી રહેશે, ગોટલા છોતરા કૂચો કરી નાખશે, અને પછી મિલકત હશે તે હડપ કરી નાખશે, અને પછી તમારી ચાકરી કરશે ને ભાખરી કરશે, પછી ચાકરી લેશે ને ભાખરી કરશે. એટલે બચી ગયા તમે, સારું થયું ઇન્ટરનેટ પર ભૂસી નાખ્યું. હા, દાદા ભગવાનની કૃપા ઉતરી. પણ આ હૂંફનું સાયન્સ સમજ્યા? આ હૂંફ માટે આ તોફાન ઊભું થાય છે. હૂંફ કોઈથી મળે નહીં. અહીંથી અહીં કહે ને, જે હૂંફ વગર પડી રહી છું, પણ મારે આ જે હૂંફ આ તકિયાની હૂંફ સારી, આખી રાત ખસ્યો ના હોય અને જીવતો કડ્યો નથી, નથી પ્રતિકોણ કરવા પડતા આપણને. જીવતા કઈ સુખ્યા, સુખ આપ્યું છે આજ સુધી? તો કયા આધાર આપ્યો, આશા રાખીએ કે ફને આખી જિંદગી ફરી સુખ આપશે? ના, સવારે વાત કરીએ, 10,000 લેવા નીકળ્યા હોય, આપણે 10,000 લેવા નીકળ્યા, 10,000 કોની પાસે હોવા જોઈએ? દેવલુખા કોઈ દાડો હું સુખ આપે નહીં, સમજી જજો. આ તો મોહ એટલો બધો ફરી વળ્યો હોય છે કે પરણે છે, પરણ્યા પછી બોલો થોડા દાડામાં બધું પોત પ્રકાશે છે કે આ તો મૂર્ખાઈ કરી, પરણીને કશું સુખ આપતો નથી, અમારી જિંદગી બરબાદ થઈ ગઈ. શું થાય, મોહ એને ભાન જ ના થવા દે ને, બીજો દારૂ પીવડાય, ત્રીજો દારૂ પીધો, ચોથો દારૂ, એ કરતા કરતા આખી જિંદગી મોહ દારૂ ઉતરે નહીં અને ભાન આવે નહીં કે અમે મૂર્ખાઈ કરી કે ફાયદો થયો. મોહ આપણને મૂર્ખ બનાવે છે. એટલે હવે જાગ્રત થઈ જાઓ, હૂંફ બૂંફ કશું નહીં, આપણું આ ટોળામાં પડી રહેજો. દુઃખી તો દુઃખી, એ 10 નું દુઃખ વરવું સારું, પણ એને 1000 નું દુઃખ ભેગું થાય ને એની કરતા 10 નું દુઃખ સારું. સમજાય વાત છે ને? સારું થયું પૂછી લીધું. હા, તમે અને ઇન્ટરનેટમાં મારા કરતા પહેલા પૂછી નાખી, એ બહુ ડાફણનું કામ કર્યું. પૂછ્યું પણ મજબૂત થઈ જાઓ. અને આ કોને હૂંફ જોઈએ છે? શું નામ તમારું? કોકિલા. તમે શું કામ પણ એના એને કચરો ખાવો હોય આપણે શું કામ ટેકો આપીએ? ને આપણે વળીએ નહીં થોડું, જેનો હું છું ને શું તો રખડવા જાય. તો જ્ઞાનમાં આવશો ને તો તમારે કોઈની જરૂર નહીં પડે. સંગીતા શાહ, સમજાયું બેન? જ્યારે પણ એવું ભૂખ લાગે ને તો પૂછવા જવું કે હું કઈ હોટલમાં ખાવા જવું, જવું કે ના જવું? સમજાય ને? ભૂખ લાગી હોય તો મેં ગમે ત્યાં ઓર્ડર આપી આવું નહીં હોટલમાં, પછી કોઈક ફસાવી મારશે ને તો દુઃખી થઈ જશો. એ કરતા આ બહેનોને મળીને થોડુંક શીખી લો કે કેવી રીતે આ લોકો જો ને કેટલા 25-25, 40-40 વર્ષથી આ ટોળામાં પડી રહ્યા છે ને હૂંફના વગર. નિરૂમાની હૂંફથી રહે છે, દાદાની વાતોની હૂંફ, એ જ્ઞાનથી બધું રહે છે ને બધા. કેમ ના રહી શકે આપણે? અને આટલા વર્ષ તમે કાઢ્યા એકલા, તો બીજા કેટલા વર્ષ ના નીકળે, કેવું સરસ નીકળી શકે? અને કંઈક જવાબદારી લો કામની દાદાના, ચાલો મને સેવા આપો. કરતા કરતા આપણું ચિત્ત એમાં ને મારે. કોણ? સંગીતા શાહ. સંગીતાએ ક્યારેય પણ ફાઇલ નંબર 2 નું કયું માન્યું જ નથી, પોતાના મત પ્રમાણે માન્યતા પ્રમાણે જ કર્યું છે. ફાઇલ નંબર 2 કરતા વધારે હોશિયાર છે, બુદ્ધિ વધારે છે, એવો ગર્વ લે છે. તેવામાં પણ ફાઇલ નંબર 2 કંઈ પણ સજેશન આપે કોઈ પણ વાતમાં, તો એની વાતનો સ્વીકાર ના કરે અને ચેક કરે કે એની વાત બરાબર છે કે નહીં. પછી હવે થોડું સાંભળે છે. પોતાને સર્વોપરી થઈને રહેવું ગમે. દાદા કહે છે
કે વ્યવહારમાં ફાઇલ નંબર બે ને ગુરુ માનવા, પણ સંગીતાની બુદ્ધિને કઈ રીતે આ વાત સમજાવી તેનું સોલ્યુશન આપશો. એટલે આ તો એક સંગીતા નામનું પૂતળું કે છે, બાકી બધાને આ જ રોગ હોય. એટલે આપણે એની વાત છે, જો એ તો આવી આવું કરાતું હશે એવું કોઈ માનવાની જરૂર નથી. હા, આપણે આપણા કચરા ઉપર ધ્યાન રાખવાનું કે આમને ખુલ્લું કર્યું, આપણે કહેતા નથી, બાકી આપણે આ જ માલ હોય બધાને. ના પણ હવે આપણે થોડો થોડો ઠપકો આપો સંગીતાને, 5 મિનિટ 10 મિનિટ આપો કે શું માની બેઠી છે, થોડુંક આમ બોલો. સંજોગના ગુલામ થવામાં આરામથી જીવતા હોઈએ આપણે, સંજોગના ગુલામ થઈ નહીં જીવતા. વ્યક્તિને માનવામાં શું વાંધો આવે છે? આમ સવારે પાણી ના હોય ને તો હેરફેર થયા કરતા હોય, શું થયું? પાણી નથી ને કેવી ગુલામી નથી કરતા? અને ડબ્બા ડુબલી ખોલીને ખાવામાં કેટલી લાચારી, એ કે ગુલામી નથી લાગતી તમને? તો આ બધી ગુલામીમાં જીવો છો, તો આ વ્યક્તિની ગુલામી કરો ને, એ રોગ તૂટે આપણા. અને શું બિચારા કહીએ તમને, કે થોડું વેચી મારવાના છે એની વાત સાંભળવા જશો તો? પોતે બહુ જ હોશિયાર ને એમ. ના, ક્યાં હોશિયારી છે, હોશિયારી તો આવા ધણી સિલેક્ટ કર્યા હોત. પોતે માને છે હું હોશિયાર છું. આ તો પુણ્યથી ધણી મળતા હોય છે, હોશિયારી થોડું મળતું હોય છે. કેટલી પુણ્યથી આવા સારા માણસ મળે તમને ખબર છે? કેટલી પુણ્ય હોય ત્યારે આવા ધણી મળે. આપણે આમ દખલ ના કરે, આપણે આજ્ઞાધીન રહે, કેટલા ધણી કહેવાથી દાયા કહેવાય. પણ આ બધું ઓળખો આપણી હોશિયારી, સંગીતાની ભૂલ ના થાય. તમારે શું કરવાનું, આ બધી લિસ્ટ કરી છે ને, એ લિસ્ટ પાછો કાગળ લઈ જજો. પછી ફૂસકે પેપર વાળી ચોપડી હોય ને, તેમાં એક વાક્ય લખવાનું, ફાઇલ નંબર 2 નું કોઈ દાડો કશું માન્યું નથી, પેલું વાક્ય. પછી બીજા પાને બીજું વાક્ય લખો, પોતાની જાત પ્રમાણે, પોતાના મત પ્રમાણેની માન્યતા પ્રમાણે જ કર્યું છે, બીજું વાક્ય બીજા પાને લખવાનું. પછી ત્રીજું વાક્ય, ફાઇલ નંબર 2 કરતા વધારે હોશિયાર છે એવું માને છે. પછી ચોથું પાના ઉપર, ગમે તે બાબતમાં ગર્વ લયા કરે છે, સેવામાં પણ ફાઇલ નંબર 2 ને કોઈ સજેશન આપે તો માનતી. એવું દરેક પાને જુદું જુદું લખવાનું. કારણ જેટલા વાક્ય લખ્યા છે ને, એ તમે સેમ્પલ મૂક્યા છે, તમારા ગ્રોસરી સ્ટોરમાં જેટલો માલ હોય ને એનું સેમ્પલ છે. ઘણું બધું હોય એટલે તમારે તૈયારી રાખવાની. કારણ આખું પેપરમાં તો કેટલી માલ મૂકે નહીં, ફૂડકોર્ટમાં બધી વસ્તુને કઈ લિસ્ટમાં ના હોય, અમુક તો પછી સમજી જવાનું કે આટલું મળતું જ હોય ત્યાં. પછી શું કરવાનું, એક પાના ઉપર જે લખ્યું હોય ને, એવું ક્યાં ક્યાં બન્યું, કેટલી વાર બન્યું, શું શું બન્યું, એ બધું ફરી લિસ્ટ બનાવવાનું. તો આપણે શું છે કે તમે બધા દોષો સામટું ધોવા જશો ને, તો એકે નહીં ધોવાય. આખું કપડું સામટું ફાડવું હોય તો ફાટે, એક દોરો ખેંચી કાઢવાનો, બીજો દોરો ખેંચી કાઢવાનો, ત્રીજા દોરા, આખી સ્ત્રીપણાની ગાંઠમાં આવા તો બધા કેટલા બધા દોરડાથી બંધાયેલી ગાંઠ છે. એક એક દોરો જુદો જુદો કાઢવાનો, પછી દોરા ધીમે ધીમે કાપી નાખવાનો, બીજો દોરો ખેંચી કાઢવાનો, કાપી નાખવાનો. સમજાય છે ને? અને પછી શું કરવાનું, પછી પોતાની માન્યતા, પોતાના મત પ્રમાણે જ માન્યા કરેલું છે, પછી જોવાનું કે આપણા મત પ્રમાણે માન્યા. પછી સંગીતાને બતાડવાનું, તારા મત પ્રમાણે ચાલવાથી કેટલા બધા અનર્થ થયા છે, કેટલી બધી ભૂલો થઈ છે, થઈ છે કે નથી થઈ બતાડવા, લિસ્ટ કરવા, લખી રાખવાની કે આ ભૂલ થઈ હતી, આ ભૂલ થઈ હતી. પછી કે ને, તું તારી જાતને હોશિયાર માને છે, કેટલા લોચા પડ્યા હતા, નથી હોતા લોચા, ખૂબ થાય છે, ખૂબ થાય છે ને, તે લિસ્ટમાં લખવાનું. શું કાગળ પર લખો ને એટલે આપણને ખબર પડે ખરેખર થાય છે, ને તે કાગળ મગજમાં માની જ બેઠા આમ કહેવા માટે કે ખરા ખૂબ ભૂલો થાય છે, ધણી જ હોય ને તો હા મૂરખ બબુ છે કે છે, હું નચાવું એમ જ નાચવો જોઈએ. આ બધી ભૂલો ઓળખો અને પછી રોજ રોજ સામાયિકમાં ઠપકો આપો સંગીતાને, 5-10 મિનિટ ઠપકો આપવાનો, 2-5 મિનિટ કહેવાનું કે તું આ બધું કરીશ તો સારું થશે, 2-5 મિનિટ ઠપકો આપવાનું. હા નહીં તો આ તોડશે કોણ ગાંઠો બધી, હું તો તમારે કેટલું રોજ કહેવા આવું, અને તમને તો બધું દેખાય છે ને સ્પષ્ટ એકદમ. આ સામાયિકમાં અત્યારે આમાં પારાયણમાં જ દેખાયું આટલું બધું, બાકી સ્વીકાર નથી કરતી કોઈ દિવસ. હા તો આ કેટલું સરસ દેખાયું છે, આ કૃપા ઉતરી દાદાની, અને પોતાને સર્વોપરી થઈને રહેવું ગમે છે, એને જ આ બધું ધાર્યું કરવું, ચલણ ચલાવવું કહેવાય છે. આ બધા દોષો જુદા જુદા પાના ઉપર લખો લિસ્ટ, અને નવું જેમ જેમ જડતું જાય તો નવા પાના ઉપર લખતા જવાનું. અને ખરેખર એ ચોપડી કોઈને આપવાની જરૂર નથી, આપણે સામાયિકમાં પછી એક પછી એક લેવાના, ચેક કરવાના અને ધોવાનું બધું. આ બધાની આજે સવારે વાત કરી ને, ભૂખ્યાને
ઇનસિક્યુરિટી હોય છે એટલે પછી ફ્રીજ ખોળે છે. એ દેખાયું છે. હા, એટલે રાજકોટ મંદિર ફ્રીજ થઈ જાય પછી આપણું. દાદાનું સરસ થાવ મારે કરતા પણ માલિક થઈને નહીં, એ ધીમે ધીમે ઉકેલ લાવીશું. પણ આપણે ઓળખો બધા, અને આ વ્યવહારથી બીજાને દુઃખ થતું હોય એ બધું સામાયિક માં લો બને ને એવું, એટલે આ ધીમે ધીમે ઉકેલ લાવવાનું બધું. અને ગુરુ માનો આપણે શુદ્ધાત્મા તો માનવામાં બાંધો ખરો, એ દેખાય જ ના ને. તો કઈ નઈ, આપણે ગુરુ માનો ગમે તેમ, તમારા કરતા મોટી ઉંમરમાં તો હશે ને 2-3 વર્ષ ખરા ને, તો પછી માનો ને, વાંધો શું છે, ગમે તેમ તો આપણા ગુરુ તો ખરા જ ને, ધણી કહેવાય ને રિલેટિવ. હા તો ધણી તો રાખવા તો પડે ને રિલેટિવ માં, થોડા રિયલ માં ધણી હોય છે કોઈને, રિલેટિવ ને જ આપણે ધણી બનાવવાની વાત છે ને. એ બુદ્ધિ ને બતાવે તો બુદ્ધિ કે નામ તો અક્કલ ઓછી છે એવું કાચું કે, પણ અક્કલ ઓછી છે એટલે પોતે વધારે અક્કલ વાળી છે એવું પાછું સુપ્રિયોરિટી કરે. હા એ તો ખરી ને, પણ આપણે અક્કલ ને ઓછી કરવી છે કે વધારવી છે? વધારે આપણે તો એમાંથી જ બહાર નીકળવું, તો પછી બહાર નીકળવું હોય તો ઓછી અક્કલ વાળા ને આરાધના કરે તો આપણી અક્કલ ઓછી થાય. ના પણ આપણે અક્કલ ની આરાધના નથી કરવી, આપણા અહંકાર ને આજ્ઞાધીન રાખવો છે, કોઈને આધીન રાખવો માંગીએ છીએ. 2 ડિગ્રી ઊંચા આપણે આધીન થવા માંગીએ છીએ. એટલે કીધું ને, ભીત ને પૂછી ને ચાલજો, ઝાડ ને કહીને નીકળજો. તો આવડા મોટા ધણી દાદા ને મહાત્મા તો ખરા, ઉપકાર તો કેટલો બધો. તમે પેલા જ્ઞાન દીધેલું કે એમણે પેલા જ્ઞાન દીધેલું? સાથે જ લીધું, બે સાથે. તમે એને લઈને આવેલા કે એ તમને લઈને આવેલા? માટે આ બહેનો એ તો ખાસ લખી રાખવાનું એટલે માટે કે લીલ ફરી વળતા વાર નહીં લાગે. કારણ કે કેવું, લીલ એટલે શું, પેલું એક પથરો નાખ્યો ને, 5 વર્ષથી તળાવ ઉપર સાફ જ ના કર્યું હોય ને પછી એકાદ પથરો નાખે ને તો મેં આમ લીલ ખસીને મેં આમ બોગદું પડે ને પછી પથરો તો નીચે બેસી જાય, લીલ તો લીલ થોડી ખસી જાય. એટલે સૂર્યના કિરણો ઠેઠ તળિયા સુધી પહોંચે, અને પછી જો લીલ ના સાફ કરીને તો ધીમે ધીમે એ તો પોળી થઈને પાછું બંધ કરી નાખે સીલ. તમે કીધું ને કે દોરા ખેંચવાના, એ કેવી રીતે ખેંચવા? હા લિસ્ટ બતાડ્યું ને તમને, ક્યાં ગયું કાગળ લઈ ગયા? આવી ગયું, ગજવા મૂકી રાખ્યું ને. હા મૂકી દીધું. હવે લિસ્ટ પેલું ના કીધું, ચોપડી લખવાની, ધાર્યું કરી નખાય છે, એનો સુપિરિયર માને છે, પછી કે પોતાના જ મતે ચલાવે છે, જાત જાતનું લિસ્ટ કર્યું હતું ને તમે? હા એ બધું લિસ્ટ. અને આ બધી બહેનો બોલે ને તે લખી જ નાખવાનું આપણે. પેલી બોલતી હતી, હું સાચી છું, હું સારી છું, બધા કરતા વધારે હોશિયાર છું, એ બધું આપણે સરખું જ થયું ને, એ પરણી નથી ને, આપણે પરણેલા તો બે હરખું તો માલ ખરો જ ને. એટલે ધીમે ધીમે લિસ્ટ બનાવી નાખવાનું. અને એ દોરા આપણા, દોરા ના કહેવાય, એને તાર કહેવાય, તાર. અમી ક્યાં છે? તમારું છે અમીને આજે ફ્રીજ ઉપરની સામાયિક કરતા દેખાયું કે બધા આગળ, શું લખ્યું છે, બધા આગળ વધો, બધા આગળ વધો, હા વધો, બરોબર છે, બધા આગળ વધો પોતે કહે તે રીતે. પણ એ પણ દેખાયું કે બીજાના ડિપાર્ટમેન્ટમાં અમીને પૂછ્યા વગર સીધું જ કામ કરી નાખે છે. પણ એ ખ્યાલ આવ્યો કે તેને પહેલા જાણ કરવી જોઈએ, આખા જગતના શિષ્ય બનવું છે તેવો ભાવ છે, ભૂલવાળા વર્તનમાં ક્યાં જાગૃતિ ખૂટે છે તે સમજાવવા કૃપા કરશો. એ હવે અમી સંગીતાને બદલે અમી શબ્દ લખી નાખો, પછી તમે લિસ્ટ બનાવી લો. આવે કે ના ફાવે? એમાં કઈ વધારે ફેરફાર કરવાની જરૂર હોય તો કહો મને. ના ના હવે એવી રીતે કરશું. ક્લોડેટ કેનેડા. વેન ક્લોડેટ ડુ સામાયિક, ઇઝ ઇટ ધ ઇન્ટેલેક્ટ હુ સી ધ ફોલ્ટ ઓર ધ પ્રજ્ઞા? નોટ ઇન્ટેલેક્ટ, ઇઝ પ્રજ્ઞા.
પ્રજ્ઞા, ઓનલી પ્રજ્ઞા કેન સી ફોલ્ટ ઓફ ક્લોડેટ. બુદ્ધિ કેનોટ સી, બુદ્ધિ સી ફોલ્ટ અધર ફોલ્ટ, અધર ફોલ્ટ ઓફ અધર પીપલ. બુદ્ધિ નેવર સે, નેવર સેઝ એની વિધાઉટ ફોલ્ટ ઓફ એની પીપલ. સી ઓલવેઝ શોઝ ફોલ્ટ ઓફ અધર પીપલ. વેલ પ્રજ્ઞા કેન સી ફોલ્ટ ઓફ બુદ્ધિ, પ્રજ્ઞા એન્ડ પ્રજ્ઞા કેન સી અધર આર ફોલ્ટલેસ. Yeah, it is okay. Okay, so in the beginning of the book, it was saying that the intellect, when it was seeing the fault of the other or the fault of the fault number one. So it was saying either the one of the others or the fault of number one. Is it before the nan, this one? No, after gnan only. After nan? In before gnan, they can do, but it is out of 99%, out of 100%, 1% can do that thing. Like Dada Bhagwan, in previous life, in gnan, before gnan, he was doing like that. But that buddhi is samyak buddhi. That is a buddhi, intellect, but it has intent to reach towards pure soul. Otherwise that buddhi, intellect never comes toward pure soul and never see fault of other people like Arad, I never see fault other people like as a faultless. He always see fault of other people. So that is called viparit buddhi, negative buddhi, and positive buddhi we can say. Positive buddhi can confess, oh, this is something, my mistake, because fault is of the sufferer. But whatever we are observing, our mistake is not by positive intellect, it is by prajna shakti. Claudette is separate and I am pure soul, that is right belief. Then only prajna gets developed. And prajna can show mistake of Claudette. Previously with intellect, oh, I have done mistake, this is my mistake, I should not repeat this mistake. Like that ego says with intellect. But now ego and intellect, beyond that we are we have awareness of pure soul. So that awakened soul with prajna shakti can see the fault of Claudette and ask for forgiveness to Claudette. Thank you very much. Thiru Matunga. Sandas gandhai tema barana ne lato marai. શું લખ્યું છે? અવારનવાર વાત સવિસ્તાર વાત કરવા કૃપા કરો. શું આમાં આ કષાયો લોભનું ફ્રીજ પણ હોય? આ કષાયમાં લોભનું ફ્રીજ પણ હોય કે તેથી કરી સવિસ્તાર સમજાવ કૃપા કરો. ક્યાં છે, શું પૂછવા માંગો છો? લોભ માટે લોભનું ફ્રીજ હોય ને? લોભનું ફ્રીજ ના હોય, ફ્રીજ માટે લોભ હોય. ફ્રીજ એટલે શું? ધંધો એ ફ્રીજ કહેવાય. એની માટે પછી હોય ક્રોધ માન માયલો ચારે વપરાયા કરે. એ હૂંફમાં જીવતો હોય કે ધંધાના આધારે જીવી શકીશું, એ તો એકલો શેના આધારે જીવાય? ધંધો એ મારું સર્વસ્વ, એને ફ્રીજ ગણે. કે ઘરમાં કંટાળી ગયો હોય, વાઈફ કચકચ કરે, છોકરા કચ કરે, કે ઘરમાં કકડાડે, એની કરતા આપણે દુકાનમાં જઈને બેસીશું, શાંતિ ધંધો કરીશું. લોકો આવો ધીરુભાઈ શેઠ, આવો ધીરુભાઈ શેઠ કહે તો ખરા. એટલે માન પણ પોસાય, લો પણ પોસાય, પછી ઇન્કમ જોઈએ, બેંકમાં વધે છે થપ્પી, એટલે આનંદ થાય આપણને. વાપર્યું તો કે છોકરા છે ને વાપરશે, એટલે વાપરવા એની માટે કમાવ છો? બીજું કરું શું કે છે? રસ્તો બીજો મળ્યો નથી એટલે માણસ ત્યાં ત્યાં પડી રહે. એટલે આ ધંધો ફ્રીજ, મોટું ફ્રીજ. એ તો તમે છોકરાને વડવડ કરો છો ને, તને ધંધો કરતા ફાવતું નથી, તું શું કામ પોળો થાય છે, વધારે ના કરીશ ને આમ ના કરીશ, એ બાણાને ધક્કો માર્યા બરાબર છે. કચકચ કરવી એના આમ બીજાના દોષો. હવે તમારી આવડત પ્રમાણે તમે ધંધા કર્યા, દોડા થઈ ગયા આપણને, છોકરાને કાળા વાળ છે, એની ઓછી આવડે તો એછી, પણ એને ખત્તા ખાઈને ધંધો કરવા દો ને. તમારે સમજવાનો કે 10 લાખ ઓછા થશે ધંધામાં, તો કરવા દો ને. તો કે ના, પણ 10,000 નુકસાન કરે એ કેમ ચાલે? કે સર, અરે 10 લાખની તૈયારી રાખવાની તમારે, શું કે અમુક 15 લાખ બાજુ મૂકી નાખવાની સિલકમાંથી. દીપકભાઈ, એવું છે કે અત્યારે તો ધીરુ કરતા એ ડબલ બિઝનેસ કરે છે. હા, પણ શરૂઆતમાં તો કચકચ ચાલતી હતી ને બધી. હજી પણ કચકચ છે? હજુ પણ છે. તો ભાઈ ડબલ બિઝનેસ કરે તો તમે રિટાયર થઈ જાવ ધંધામાંથી.
ટાયર્ડ થયા નથી હજુ? ના, રિટાયર થયો છું પણ. ટાયર્ડ થઈ ગયા છો કે રિટાયર? અંદર અંદર ચાલે છે અંદર. હા, તો રિટાયર થયેલો માણસ એટલે શું કે એ બાબતમાં ફરી જોવાનું જ રહ્યું જ નહીં. આપણે બહુ ત્યારે કહેવાય, મને મહિને 15,000 આપી દે છે, પતી ગયો. જે તમારે જોઈતા હોય, ના જોઈતા હોય તો કે તું તારું મજા કરજે. સાચું, મશીનરી ચાલુ અંદરથી ગોળીબાર. હા, પણ હું જાણું છું એનો રોગ છે ને મોટો, કે એને આવડતો નથી. બાબો નાનકડો બુદ્ધુ છે, હું અક્કલવાળો હોશિયાર છું. હા, મેં ધંધો ફાઉન્ડેશનમાંથી ઊંચો લાવ્યો અને તો આ ભૂલ બરોબર ના કહેવાય. ઉઘરાણી બરોબર વસૂલ કરતો, જાત જાતનું મગજમાં ચાલ્યા કરતું હોય. મૂકોને હવે તમારી સલાહ પ્રમાણે એને દિલમાં એક્સેપ્ટ થાય છે? જરાય નહીં. લ્યો, તો આપણે રિટર્ન વિથ થેન્ક્સ પાછું આવે. પત્ર રિજેક્ટ થઈને પાછું આવે ને તો પાછું કે પોસ્ટ વાળા નકામ જ પાછું નાખ્યા, પાછો આવશે. એ નામ સંદાસ ના મને લાગતો મારી એ રિજેક્ટ કરે બાણું છે ને એવું પાછું એક લાત મારે ને તો બાણું એવું ધબક કરીને આપણા પગને વાગે, એટલે ઘૂંટણને જ વાગે. પગ તો નીચે મૂક્યો હોય ને આપણને ક્યાં બાણું, મને કેમ વાગવા આવ્યું, કેમ વાગવા આવે? તો કે આપણે એવું જોરથી માર્યો તો રિબાઉન્સ થાય. બાણું એક્સેપ્ટ કરે છે આપની પાસે? ના, એટલે એક્સેપ્ટ કરે છે એ પહેલું સ્ટેપ છે. હવે આપણે ફરી જાવ ને શું ફરક પડે છે? આપણે બહત ગઈ થોડી રહી, મોક્ષનું કામ કાઢી લો ને. અને ધંધો એનાથી આપણો કઈ મોક્ષ થવાનો છે? અને ધંધો એ ડબલ કરે જ છે, પછી શું બાકી રહ્યું? એની રીતે કરે છે, કરવા દો. એની વાઈફ એને સુધારશે, આપણી વાઈફ આપણને સુધારે, એની વાઈફ એને સુધારશે. આપણે નિકાલ કરો, મોક્ષે જવા માટે ઉકેલ લાવો. બહુ આ તો બધું ખરેખર કામ કાઢી લેવા જેવું છે. બધું ધંધો ને એ તો બધું અમુક ટાઈમ આપણે કરવું પડે ધંધામાં, કારણ જવાબદારી પરણ્યા, છોકરા થયા, ઘર માંડ્યું, ખર્ચા કાઢવા કરવું પડે. પણ એ કઈ સર્વસ્વ વસ્તુ નથી. હવે આપણે કહે ને કે કામ કાઢી લેવાનું છે. લાવો, મારે સામાયિક કરો, પ્રતિકોણ કરો, વાણી વાંચો, દાદાની વિધિઓ કરો, થોડુંક સત્સંગમાં વધારે પડી રહો. અને પુરુષાર્થ કરીને કાલે આપણે ટપ થઈ જવાનું હોય આવતીકાલે, તમે શું શું કરી નાખો? ધંધામાં જલ્દી છોકરાને શીખવાડી દો, બેંકના બધા પૈસાનો અફે દફે કરી નાખો. અરે મારું કલ્યાણ સી રીતે થાય? હે દાદા ભગવાન, હે સિમંદર સ્વામી, કલા એક જ, હે સિમંદર સ્વામી મને તમારું શરણું આપો, મને મોક્ષ સિવાય કાંઈ જોઈતું નથી. આવતો હું તમારા શરણમાં જ લેજો, મને મોક્ષે લઈ જજો. એક જ ધારું કરો કે ના કરો? કે તમારી પાસે 24 કલાક જ છે હવે, અને તમને 24 કલાક છે એની ખાતરી છે? શું કામ મોડું કરો છો? કરો ને. અને અનંત અવતારમાં 4-5-25 વર્ષનો 100 હિસાબ, એ 24 કલાક જેવું જ કહેવાય અનંત અવતારની સામે. તો 5-25 વર્ષ રહ્યા છે, આત્મા માટે કાઢો ને. તો પણ મને એકલો, હું કામ વગર હું રહી ના શકું. તમને કામ આપીશું, અહીંયા સિમંદર સિટીમાં ઘણું બધું કામ હોય છે. શું કરવા કામ? આ મન મન તો ખોરાક માગે, આપણે મૂર્ખ છીએ. 1-2 કલાક આપવાનું, પછી આ કામ જ છે ને આપણા બધા. શુદ્ધાત્મા જોવાનું કઈ ઓછું કામ છે? એટલે ધીમે ધીમે આપણે ઉકેલ લાવવા માંગીએ છીએ કે આ બધું બહાર નીકળો, આ બધા મોહમાંથી. ચાલો તો આપણે સામાયિક કરીએ. આ બધું થોડુંક રહી ગયું છે, પછી કાલે લઈશું. ખુશ નો પ્રશ્ન લઈ લે, ખુશ કાલે પછી. હા હા, ખુશ ક્યાં છે? હા હા, બરોબર છે, એને યાદ છે કેવી રીતે ઇન્ફોર્મ કરવું આપણને. ખુશ કે છે, ઇફ વી લુક એટ અધર્સ ફોલ્ટ we will get the same fault, but why do we get the same fault? But have you know, in our kids park it was step well. In that step well, if you say you are stupid, then what will it reply? Stupid. So it comes to within you again. So like that, if you think for other people he is bad person, he was salty, like that, automatically you are charging new karma of the same mistake, and that will give you effect in next life by same mistake. Like step well, we are charging new karma, and when discharge take place, the step well gives reply. Its people will blame on you, you are like so and so, you are like so and so, you are faulty, you have done so and so mistake. Why? Because we have in past life, we have said that for that we have toward that step well, you are stupid. So step well will say you are stupid. Like in this life, if you see fault of other people, next life other people will blame on you regarding same fault.
અન્ડરસ્ટુડ? હવે કાલે બાકીના પ્રશ્નો લઈશું. ચાલો આપણે આજે શેની પર લઈએ પછી વધારે? આજે દાદા કહે છે ને કે આપણને કોઈ ગાળ ભાંડે પોતાની અસર ના થાય, પોતાની જાતની જ ભૂલ છે એવું લાગ્યા કરે, સામો નિર્દોષ છે એવું સમજાયા કરે અને પ્રતિક્રમણ કર્યા કરે. હવે આપણને જે આમાં અસર થઈ જાય છે ને એ બહુ મોટી કચાશ છે. કેમ? તો કે અસર આપણે માથે લઈ લઈએ છીએ કે મને જ થયું ને, મેં જ કર્યું ને, અને પછી સામાને કહે છે તું જ આવું કરે છે. એટલે બેઉ ભાગે કરતા જોવાથી અસર થાય છે. તો આપણે જુદું પાડવા માંગીએ છીએ કે ના, તું શુદ્ધાત્મા જુદો, પ્રકૃતિ જુદી, ચંદુ જુદો, અહીં દીપક જુદો, હું શુદ્ધ, એ જુદું પાડી અને પછી કરીશું તો ભોગવટોની આ પછી દીપકની ભૂલ છે એવું આપણે સમજાવી શકીએ. એટલે કે પછી પોતાની જાતની ભૂલ છે એવું લાગ્યા કરે, પછી સામો નિર્દોષ છે એવું સમજાયા કરશે. એટલે આપણે આજે અંદર અસરોમાં આવી જઈએ છે ને એની ઉપર આપણે થોડુંક ફોકસ કરવાની જરૂર છે. એમાં પહેલું સ્ટેપ એ છે કે અસર આવી ગઈ માટે 100% ભૂલ પોતાની જ છે. પછી એના પહેલા પ્રતિકોણ કરો, પછી જો ઘણો કાળ એવો પ્રતિકોણ થશે ને પછી છૂટા પણ વધશે. આ દીપકની ભૂલ છે, હું શુદ્ધાત્મા, સમજાય કે ના સમજાય? એ સમજાશે તો વધારે હેલ્પ થશે કે આ ફોલ્ટ કોણ ભોગવે છે, તો અહીં જુદું રાખવાનું છે કે આ ભોગવનારો દીપક છે અને હું શુદ્ધાત્મા જાણનારો જુદો છું. જો આટલી સમજણ ગોઠવીશું ને તો ભોગવટામાં ઘણી બધી રાહત થશે અને ભૂલ કરનારો તો ભૂલ ભોગવશે. પછી એને બતાડવાનું કે તમે આ રીતે પ્રતિક્રમણ કરો તો કેટલું વહેલું સોલ્યુશન આવશે. એટલે આવી રીતે આપણે જ્યાં જ્યાં અસરો થઈ હોય ત્યાં ત્યાં આપણે સામાયિકમાં ચેક કરીશું અને પછી નિમિત્તને નિર્દોષ ઠરાવવાનું અને પોતાની ભૂલ ફાઇલ નંબર 1 પકડવાનું કે તને આ ભોગવટાયો માટે તારી ભૂલ છે. આ કંઈ પણ વાતાવરણમાં ફેરફાર થાય, વ્યક્તિમાં ફેરફાર થાય, સંજોગ ફેરફાર થાય, તને અસર થાય છે માટે તારી ભૂલ, અસર થાય એની જ ભૂલ. પછી નિમિત્તને નિર્દોષ જુઓ અને પછી પ્રતિકોણ કરો. આપણે જાડી ભાષામાં લઈએ છીએ, સૂક્ષ્મતર સૂક્ષ્મતમ, કે ફ્રીજ છે પછી હૂંફ છે અને પછી હું ના, હમણાં કોઈ દુઃખ થાય એટલું જ પકડીને ચાલો. અને આપણને અસર, બીજું સ્ટેપ લઈએ છીએ, કોઈનાથી આપણને અસરો થાય છે ત્યાં આપણે સામાન્ય ગુનેગાર જોઈ લેતા હોઈએ છીએ. એ ભૂલને હવે ચોખ્ખી કરો કે ના, કોઈના વ્યવહારથી આપણને ભોગવટો આવ્યો તો એ ભોગવટો આપણી ભૂલનો દંડ છે, નિમિત્તનો દોષ નથી, નિમિત્ત નિર્દોષ જ છે. બધાને સમજાય છે ને? એટલે એવી રીતે આપણે સામાયિક લઈશું. શું ચાલો? તો હે દાદા ભગવાન, હે શ્રી સિમંધર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવન વ્યવહારમાં આવેલા જીવનમાં આવી પડેલા વ્યવહારમાં નિમિત્તના આધારે જ્યાં જ્યાં ભોગવટા ઉભા થયા છે તેના રિએક્શનમાં નિમિત્તને ગુનેગાર ઠરાવી પોતાને નિર્દોષ ઠરાવી પોતાની કાંઈ ભૂલ નથી એવું સમજીને સમાધાન મેળવેલું તેવા સર્વ પ્રસંગોમાં ભોગવે તેની ભૂલ આપણી જ ભૂલનો દંડ ભોગવટો છે. એ જાગૃતિ ગોઠવીને નિમિત્તને નિર્દોષ જોવાય એવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આપ પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.